જામનગર 50 બેડ ઓક્સિજન પ્રાથમિક સુવિધા સાથે કોવિડ 19 આઇસોલેશન સેન્ટરનું કર્યું આયોજન. ધ લાઇફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રાધે કિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી કોવિડ 19 આઇસોલેશન સેન્ટરનું કર્યું આયોજન. કોરોના વોરિયર્સની બીજી લહેરમાં હાલ જામનગરમાં સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની રાહ જોવી પડે છે. તેવા સમયે રીટા જોટંગિયા, રાજેન્દ્ર રાજકુર, નીતિન સવાણી, અફઝલ બાપુ નાગાણી, ગિરીશ મકવાણા તેમજ જામનગર મહાનગરપાલિકાના સહયોગથી રાજપૂત કન્યા છાત્રાલયમાં કોવિડ 19 આઇસોલેશન સેન્ટર ચાલુ કરેલ છે, જ્યાં જામનગરના કલેક્ટર, રવિશંકર, સાંસદ પૂનમ માંડમ, જામનગર મહાનગરપાલિકાના મેયર સહિત અનેક અધિકારીઓ તેમજ મહાનુભાવોએ આ કોવિડ 19 આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી અને ધ લાઇફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રાધે કિશન ચેરિટેબલ ટ્રસ્ટને આવા સમયે આ ઉપયોગી સેવા ચાલુ કરીને બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. ધરતી ઉમરાણિયા તેમજ ગ્રેસ યુથ ક્લબ દ્વારા આ બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આજે મને એક મોકો આપ્યો કે ગ્રેસ યુથ ક્લબના ફાઉન્ડર તરીકે હું ધરતી ઉમરાણિયા આજે આજરોજ શ્રી લાઇફ એજ્યુકેશન ટ્રસ્ટ અને રાધેકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને અમારા જ ફેમિલી મેમ્બર રીતાબેન ચોટંગિયા દ્વારા એક કોવિડ સેન્ટરની જે સુવિધા એ લોકોએ કરી છે એના માટે અમે લોકો આખું ગ્રેસ યુથ ક્લબનો ટીમ અહીંયા આવ્યા છીએ એમ લોકોનું સન્માન કરવા માટે. અને આ લોકોએ ખૂબ જ સરસ સુવિધા કરેલી છે. એ લોકોએ કોવિડના દર્દીઓ માટે થઈને 50 બેડ એ પણ ઓક્સિજન સાથે રાખેલા છે. તો અગર કોઈને પણ જરૂરિયાતવાળા લોકો રીતાબેન જોટંગિયા રાધેકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના કોઈ પણ કોન્ટેક કરજો કે જેના દ્વારા તમને એક સુવિધા મળી રહે. થેન્ક યુ. મારું નામ રીતાબેન જોટંગિયા છે. હું વાણંદ સમાજની મહિલા પ્રમુખ છું અને કોવિડ નગર એક ઊભું કર્યું છે. તો એમાં 50 બેડ અને જમવાનું, ઓક્સિજનનું બધી સગવડ આવી ગઈ છે. એનું એડ્રેસ છે સ્વરૂપ શિક્ષણ રોડ, મોદી સ્કૂલની બાજુમાં, રાજપૂત કન્યા છાત્રાલયમાં. અને જાહેર જનતાને કે હું લાભ લેવા વિનંતી. લાઇફ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ બે સંસ્થા ભેગી થઈ અને આ કાર્યાલય ઊભું કર્યું છે. હું છું પ્રમુખ રાજેન્દ્રભાઈ રાજગોર, અમારા ઉપપ્રમુખ છે નીતિનભાઈ સવાણી. અમારા ઓલરેડી નંબર પર વાયરલ કર્યા છે અને જેટલી અમારાથી થશે એટલી મદદ અમે કરશું. ઓક્સિજનની સુવિધા છે સાહેબ, અમારી પાસે 50 બેડની વ્યવસ્થા કરાવી છે. જમવાનું પણ અમે વ્યવસ્થા કરાવીએ છીએ અને કોઈ જાતનો કાંઈ ચાર્જેબલ છે નહીં, બિલકુલ ફ્રી સેવા. અમને જામનગર મહાનગરપાલિકાનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને એના સહયોગથી જ અમે આ કાર્યાલય હાથમાં લીધું છે. શિક્ષણ રોડ, મોદી સ્કૂલની બાજુમાં રાજપૂત કન્યા છાત્રાલય અને એની અંદર અમે 50 બેડની વ્યવસ્થા કરાવી.